ઘણા સમય પહેલા છે ને એક ફિલ્મ આવી હતી લાઈફ ઓફ પાઈ. હવે આ ફિલ્મ એટલી અદ્ભુત હતી કે જેને ઘણા બધા ઓસ્કર એવોર્ડ પણ મળ્યા છે અને સ્પેશિયલી ઇન્ડિયામાં ઘણા બધા કલાકારો એમાં કામ કર્યું છે અને જે વાઘ હતો એ પણ ઇન્ડિયાના જ હતો, બેંગલ ટાઈગર. તો પછી હવે આ ફિલ્મમાં છે ને એક અદ્ભુત મેસેજ છુપાયેલો છે. ફિલ્મ તો આખી અદ્ભુત છે જ. હવે ફિલ્મમાં શું હોય છે, છોકરો હોય છે, એનું નામ મને કદાચ યાદ નથી, કદાચ રવિ નામ હતું એનું. હવે એ એક એ લોકો એક તોફાનના કારણે દરિયામાં જતા હોય છે અને એમની આખી બોટ ઊંધી પડી જાય છે અને એ છોકરો અને એક વાઘ બંને ઘોડીમાં રહી જાય છે અને એ લોકોની જર્ની શરૂ થાય છે. વાઘને બંનેની ફ્રેન્ડશીપ થાય છે અને બંને આખો સ્ટ્રગલ કરીને એ લોકોને જે ડેસ્ટિનેશન પહોંચવું હોય છે ત્યાં પાછા એ લોકો ઘરે પહોંચે છે. હવે મુખ્ય અગત્યની વાત એ હોય છે કે એમાં જ્યારે છોકરો છે ને મોટો થઈ જાય છે અને જર્નાલિસ્ટને પૂછવામાં આવે છે કે તારું જે આખું ટ્રાવેલિંગ રહ્યું, તું જે પસાર થયો, બધી વાતો સાંભળે છે. પછી છોકરો જે મોટો થયેલો હોય છે કે મારા લાઈફમાં સૌથી બધા મોટું દુઃખ છે ને મને એ વાતનું છે કે હું આ વાઘ જોડે આટલા બધા ઘણા દિવસો સુધી એની જોડે રહ્યો, મેં એકબીજાને સપોર્ટ કર્યો, જબરજસ્ત અમારી ફ્રેન્ડશીપ હતી, બધું જ હતું. પણ જ્યારે એન્ડ ટાઈમ હતો ને ત્યારે અમે જમીન ઉપર આવી ગયા અને ત્યારે વાઘ છે ને જંગલમાં જતો રહ્યો અને મને એવું કે વાઘ ટર્ન કરીને મારી સામે જોશે, જેમ કે શાહરુખ ખાનની ફિલ્મમાં છે ને કે ભાઈ વો પલટેગી વો પલટેગી, લેકિન વો નહીં પલટતી. તો આમાં વાઘ જોડે પણ એવું થાય છે. એનું હોય છે કે વાઘ જોડે આટલી સરસ મેં ફ્રેન્ડશીપ કરી, વાઘને બચાવ્યો. જો છોકરો ના હોય તો વાઘ તો બચે જ નહીં, વાઘ પાસે એટલું કંઈ મગજ માનવ જેટલું હોય નહીં, શું કરવું ના કરવું એને ખબર ના હોય. તો એને વિશ્વાસ હતો કે બચશે નહીં. તો પણ કે મેં વાઘને એટલે તો સપોર્ટ કર્યો, તો વાઘે છેલ્લે મારી સામે જોયું પણ નહીં, ભૂલી ગયું મને. તો કે આનું આખું દુઃખ મને બહુ જબરજસ્ત છે. પણ પછી છે ને ફિલ્મ ધ એન્ડ આવી જાય છે, પછી ખાલી એક જ સીન બતાવવામાં આવે છે અને એ સીનમાં એવું બતાવવામાં આવે છે, તમે જોશો ફરીથી તો તમને ખરેખર આ વસ્તુ ખબર પડશે. એન્ડ જ જોજો, ફિલ્મનો એન્ડ આવી ગયો પછી એક સીન બતાવવામાં આવે છે, એમાં વાઘ છે ને એ જંગલમાં ઊભો રહે છે થોડીક એક બે ક્ષણ માટે અને એમાં જમ્પ કરવા માટે જાય છે અને એની પહેલાં એને આ છોકરો દેખાય છે હોડીવાળો. મતલબ આખો અદ્ભુત વાત છે કે વાઘને તો મગજમાં છોકરો છે જ, એની મેમરી જબરજસ્ત છે કે આ છોકરાએ મને જીવન બચાવ્યું અને મને આ છોકરા માટે એક અદ્ભુત લગાવ છે. તો આખી વાત બહુ જ સિમ્પલ છે, પણ છોકરાને ખાલી પ્રશ્ન એ જ છે કે આ વાઘે મારી સામું ટર્ન કરીને જોયું કેમ નહીં. એટલે આ આખી વાત એવી છે કે ઈશ્વરની આખી વાત છે, કુદરતની અથવા નેચરની વાત છે કે મારી સામે પલટીને જોતા જ નથી. કેટલા લોકોને એ જ પ્રશ્ન હોય છે કે ભગવાન કે નસીબ કે મારી પાસે કે મારી સાથે ક્યારેક હોતા નથી અને મારીથી વિરુદ્ધ જ હોય છે, મારું ધ્યાન રાખતા નથી. તો આખી વાત આમાં એવી કહેવામાં આવે છે કે જે પ્રકૃતિ છે ને એને તો ખબર જ છે, તમે માઇન્ડમાં છો જ, પણ તમે જે રીતે જોવા માંગો છો ને કે એ ટર્ન કરી તો પલટીને અથવા પાછા વળીને જોવે, તો ઈશ્વર પ્રકૃતિ પાસે એવો ટાઈમ નથી અને શું કરવા જોવે, શું કરવા જોવે. તમે જે રીતે કોઈ રીતના કરશે તો કશું જ ટકશે નહીં દુનિયામાં. એટલા માટે એના મગજમાં છે જ કે તમારા માટે શું કરવું શું ના કરવું, પણ તમે જે રીતે ઈચ્છો છો એ રીતે કદાચ એ ના પણ કરે અને ક્યારેક કરે પણ ખરી. તો આખી અદ્ભુત વાત પ્રકૃતિ ઉપર બધું છોડી દેવાની વાત છે કે વાઘે પલટીને જોયું કેમ નહીં. એના કરતાં વાઘના તો મગજમાં છે જ, પણ જે આખી ઘટના છે એ છોકરાને સમજમાં નથી આવી કે વાઘના માઇન્ડમાં છે જ. મતલબ ઈશ્વર કે કુદરત અથવા તમે કોઈ ભગવાનને માનતા હો તો એના માઇન્ડમાં છે જ, તો છોડી દો. પણ તમે કહો છો કે ના આવી રીતના જ કરો, જેમ કે તમે ઈચ્છો કે મારા ઘરે આટલી મોંઘી ગાડી આવવી જોઈએ, મારા આટલા પર્સન્ટેજ આવવા જોઈએ, મને આ છોકરી કે આ છોકરો મળવો જોઈએ અથવા મારી પાસે આ વસ્તુ આવી જોઈએ, પણ ના એને ખબર છે એને શું આપવું ના આપવું. તો આખી આ વાત છે ને બહુ જ અદ્ભુત છે અને કેટલી ઘણી વસ્તુમાં બેલેન્સ પણ કરી છે કે એ જ્યારે મોટો હોય છે ત્યારે કહેતી મારી જોડે ફેમિલી છે અને એક કેટ છે, એક બિલ્લી છે. મતલબ જે વાઘના કમ્પેરમાં છે ને કુદરતે એને બિલ્લી પાછી આવી. પણ આ બધી અદ્ભુત સૂક્ષ્મ દ્રષ્ટિની વાત છે અને ફિલ્મ હોય એટલે ફિલ્મમાં ઘણું બધું ફિલ્મી પણ હોય અને આવી બધી વાત પણ હોય. એટલે આ મેસેજ સાચો છે ખોટો છે ખબર નથી, પણ તમને લાઈફ અને એક જોવાનો અભિગમ હોય અને દ્રષ્ટિકોણ હોય
या फिल्म थी कि अथवा मैसेज थी तमने कदाच વધારે ખ્યાલ આવે કારણ કે જો તમે બધા એ દ્રષ્ટિ માંગો છો ભગવાન પાસે અથવા પ્રકૃતિ પાસે અથવા અપેક્ષાઓ તમારી છે તો એ અપેક્ષાઓ બધી ક્યારે પૂરી થવાની નથી અને કેટલીક અપેક્ષાઓ એવી છે કે તમારી ઓકાત કદાચ વધારે તમને ક્યારેક એમાં મળી જાય છે તો બસ એ આ જ લાઈફ છે અને તમે જો ફિલ્મનો એન્ડ તમને લોકોને યાદ નહીં હોય તો હું રિક્વેસ્ટ કરું છું કે તમે એકવાર આ એન્ડ જોજો ઓકે થેન્ક યુ બાય બાય